आज थी 22 दिवस पहला कतारगाम ना धनमोरा पासे रहता एक 70 वर्षीय धोरण 12 ना विद्यार्थी मकान ना धाबा पर थी कूदी जई आपघात करी लीधो हतो। आ घटना मा चौक बजार पोलीस आत्महत्या अंगेनी नोंध करी हती। तपास दरमियान पोलीस ने जाणवा मळ्युं हतुं के आपघात करनार विद्यार्थीए फोन पे मार्फते 9600 रूपियानी रकम कोई व्यक्ति ने ट्रांसफर करी हती। जे अंगेनी तपासमां बहार आव्युं हतुं के अलग अलग चार फोन नंबरोथी विद्यार्थीने सतत कॉल आव्या हता। विद्यार्थीनो वीडियो उतारी तेने सोशियल मीडिया पर वायरल करवानी टोळकीए धमकी आपी रूपिया पड़ाव्या हता। चारेय नंबरो बिहारना पटना नजीकना होवानी हकीकत बहार आवी हती। पोलीसे हाल विद्यार्थीनो मोबाइल एफएसएलमां मोकली आप्यो छे, साथे पोलीसनी टीम तपास माटे बिहार रवाना थशे। धमकीओ मळता गभराई गयेला विद्यार्थीए माता पिता पासेथी उછીના રૂપિયા લઈ ફોન પેમાં અલગ અલગ નંબરો પર ટ્રાન્સફર કર્યા હતા। પરિવારે મોબાઈલ ચેક કરતા મોબાઈલ નંબરોના કોલ અને ફોન પે રૂપિયા ટ્રાન્સફર થતા બ્લેકમેલિંગનો મામલો હોવાનું લાગતા પોલીસ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઇસમો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આ મામલે તપાસ શરૂ કરી છે। એમના સગાવાલાઓને વિશ્વાસમાં લઈ અને એમના સગાવાલા દ્વારા અમારું એ બાબતે ધ્યાન દોરવામાં આવેલું કે એમના મોબાઈલમાં જે તરુણ છે જે ગુજરનાર છે એમના મોબાઈલમાં કોઈ અજાણ્યા માણસોના બ્લેકમેલિંગ કરતા ફોટા મેસેજીસ અને ફોન આવેલા છે અને આ તરુણે કોઈ એકાઉન્ટમાં આ બનાવના 2-3 દિવસ પહેલાં 9600 રૂપિયા જેવું પેટીએમથી ટ્રાન્સફર કરે છે, જેથી તરત જ અમે તેમનો મોબાઈલ લઈ તેમના મોબાઈલનું સર્ચ ચાલુ કર્યું। જે નંબરો ઉપરથી એમને ફોન આવતા હતા, જે નંબરો ઉપરથી એમણે પેટીએમ કરેલું, એ તમામ નંબરોની સીડીઆર કઢાવવામાં આવી,